અને તાળીઓથી મને યાદ આવ્યું કે જો મન થાય ને તો તાળીઓ વગાડી દેવી. હવે તાળીઓ કેટલા પ્રકારની હોય એ કહું તમને. કે પહેલી તાળી તો ઘણા કલાકારો બહુ સરસ પરફોર્મન્સ આપતા હોય તો આપણે એમ થાય કે ચલો વાહ ક્યાં વાત હે, તો એની માટે જે તાળી વગાડીને પહેલા પ્રકારની તાળી. હવે ઘણા લોકો છે ને એન્ટરટેન તો ના કરતા પણ બહુ પકાવતા હોય, તો એની માટે જે તાળી હોય એને કઈ કહેવાય? બસ હવે બહુ થયું હાલ તો થા, એની માટેની જે તાળી હોય ને એ બીજા પ્રકારની તાળી. હવે ત્રીજા પ્રકારની તાળી, તો એની માટે હું તમને એક પ્રસંગ સંભળાવીશ. કે અમે આવી રીતે એક પ્રોગ્રામ આપી રહી હતી, અને છે ને કલાકારોની એક વીકનેસ હોય કે જે તાળી પાડે ને એની તરફ એનું પહેલું ધ્યાન જાય. તો ભાઈ એક ભાઈ એક ખૂણામાં બેઠા બેઠા તાળી વગાડ્યા કરે, તો મને એમ કે હા હા શું આ માણસ કેટલો કલાનો કદરદાન છે. એટલે મેં એમની સામે જોઈને કહ્યું કે લાગે છે કે સાચે સાચ જો કલાના કદરદાન હોય તો આ ભાઈ છે એમ. તો પેલા ભાઈ કે કલાનો કદરદાન શું કે એને ખબર નહીં, પણ અહીંયા મચ્છર બહુ છે. એટલે હવે જે ત્રીજી તાળી છે ને એ મચ્છર મારવાની તાળી. હવે ચોથી તાળી એ આપણે લોકો નથી નોર્મલ લોકો નથી વગાડતા હોતા, પણ એ જે ચોથી તાળી છે ને એ પેલા તંબાકુ ખાવાળા હોય ને એ વગાડે. આમ તંબાકુ નાખે, પછી આમ ચૂનો નાખે, પછી આમ મસળે, અને પછી ખબર નહીં તાળી મારીને શું કરતા હોય છે તેમને જ ખબર. તો એ ચોથા પ્રકારની તાળી તંબાકુ ખાવાળાની. અને પાંચમી તાળી એને એકચ્યુઅલી તાળી ના કહેવાય, એને તાબોટા કહેવાય. એ પેલા સિગ્નલ પર ઉભા રહીને વગાડતા હોય, પછી ટ્રેનોમાં, પછી આપણે ત્યાં છોકરું જન્મે ત્યારે વગાડતા હોય. કાંઈ એ પાંચમા પ્રકારની તાળી. તો ભાઈ તાળીઓ આટલા બધા પ્રકારની હોય છે, પણ અમે લોકો કલાકારો તો એવું ઈચ્છે કે ભાઈ તમે અમારા માટે પહેલા વાળી ફર્સ્ટ નંબર વાળી તાળી વગાડો તો થઈ જાય તાળીઓ. અચ્છા હવે તાળીની વાત નીકળી છે તો મને શાહબુદ્દીનભાઈ સાથે, શાહબુદ્દીન રાઠોડના હાસ્ય બગીચામાં જયારે કામ કર્યું, જો આ શાહબુદ્દીનભાઈના નામને રોકડી કરું છું, તો શાહબુદ્દીનભાઈ સાથે જયારે મેં હાસ્ય દરબારમાં કામ કર્યું, તો આમ આપણે કહીએ ને કે ભાઈ વગાડો તાળી એમ, તો શાહબુદ્દીનભાઈ ઇન્ટરવલ હતો, તો મને કે લોકોને કહેવાનું જ નહીં, એમની સ્ટાઈલમાં લોકોને કહેવાનું જ નહીં કે તાળીઓ વગાડો, એમને વગાડવી તો વગાડે ને ના વગાડવી તો ના વગાડે. પછી આમ મોડે તો મેં કઈ કીધું નહીં, પણ મનમાં કીધું કે અલ્યા તમે શાહબુદ્દીન રાઠોડ છો, તમને તાળી વાગે કે ના વાગે કઈ ફરક ના પડે, પણ અમને તાળી વાગે તો બહુ ફરક પડે. તો એમ વાત છે. તો આ તાળી પુરાણ હતું.